हेलो फ्रेंड्स, आज आप पुलिस कॉन्स्टेबल माटे अगत्यना प्रश्नों जोईशु। आ एनो भाग 90 छे। जो तमे आगळना वीडियो ना देख्या होय तो ए पण देखी लेजो, तमने चोक्कस फायदो थशे। तो चालो आजनो वीडियो स्टार्ट करीए। पहेलो क्वेश्चन छे आजनो, अड़ी चड्डी वाव क्यां आवेली छे? बराबर, ऑप्शन छे भावनगर, जूनागढ़, माणावदर अने प्रभास पाटण। तो साचो जवाब थई जशे ऑप्शन नंबर बी, जूनागढ़। बराबर, अड़ी चड्डी वाव क्यां आवेली छे? जूनागढ़मां आवेली छे। प्रश्न नंबर बे, कनकेश्वरी માતાનું મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? ઓપ્શન રાવલ, સિંગવાડો, હિરણ અને ઉતાવળી। સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી, સિંગવાડો નદીના કિનારે આવેલું છે। વાત કરીએ પ્રશ્ન નંબર 3, શીતળા માતાનું મંદિર ક્યાં આવેલ છે? બરાબર, શીતળા માતાનું મંદિર ક્યાં આવેલ છે? ઓપ્શન ઉપલેટા, જસદણ, ધોરાજી અને કાલાવડ। તો સાચો જવાબ થઈ જશે આ પ્રશ્નનો ઓપ્શન નંબર ડી, કાલાવડમાં આવેલું છે। પ્રશ્ન નંબર 4, સૌરાષ્ટ્ર સુપ્રસિદ્ધ હરસદ માતાનું મંદિર કયા ડુંગર પર આવેલ છે? બરાબર, સૌરાષ્ટ્ર પ્રસિદ્ધ હરસદ માતાનું મંદિર કયા ડુંગર પર આવેલ છે? ઓપ્શન એ કોયલા, બીજો ઓપ્શન સરદાર, ત્રીજો ઓપ્શન ઓસમ અને ચોથો ઓપ્શન છે ઉપરમાંથી એકઈ નહીં। તો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ, કોયલામાં આવેલું છે। પ્રશ્ન નંબર 5, સોઢાડી વાવ ક્યાં આવેલી છે? સોઢાડી વાવ ક્યાં આવેલી છે? ઓપ્શન એ ચોરવાડ, બીજો ઓપ્શન માંગરોળ, ત્રીજો ઓપ્શન ઉના અને ચોથો ઓપ્શન છે માધવપુર। તો પાંચમા જવાબ થઈ જશે માંગરોળ, ઓપ્શન નંબર બી, સોઢાડી વાવ ક્યાં આવેલી છે? માંગરોળમાં આવેલી છે। પ્રશ્ન નંબર 6, કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતું નથી? બરાબર, કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતું નથી? ઓપ્શન એ રાજસ્થાન, બીજો ઓપ્શન છત્તીસગઢ, ત્રીજો ઓપ્શન ઝારખંડ અને ચોથો ઓપ્શન છે નાગાલેન્ડ। તો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી, નાગાલેન્ડ। બરાબર, નાગાલેન્ડમાંથી કર્કવૃત પસાર થતું નથી। પ્રશ્ન નંબર 7, ભારતની સૌથી લાંબી રેલવે પીર પંચાલ રેલ સુરંગ કયા રાજ્યમાં આવેલી છે? ઓપ્શન નંબર એ પંજાબ, બીજો ઓપ્શન હરિયાણા, ત્રીજો ઓપ્શન જમ્મુ કાશ્મીર અને ચોથો ઓપ્શન છે મહારાષ્ટ્ર। સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી, જમ્મુ કાશ્મીર। બરાબર, આજે પીર પંચાલ રેલ સુરંગ છે કયા રાજ્યમાં આવેલી છે? જમ્મુ કાશ્મીરમાં આવેલી છે। પ્રશ્ન નંબર 8, 2011ની વસ્તી ગણતરીના અંતિમ આંકડા પ્રમાણે કયા રાજ્યમાં સૌથી વધુ ગ્રામીણ વસ્તી ગીચતા છે? બરાબર, કયા રાજ્યમાં સૌથી વધુ ગ્રામીણ વસ્તી ગીચતા છે? ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ ને બિહાર। તો આઠમા જવાબ થઈ જશે બિહાર, ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે। બરાબર, રાજ્યમાં સૌથી વધુ ગ્રામીણ વસ્તી ગીચતા। પ્રશ્ન નંબર 9, ભારતમાં સૌપ્રથમ સામાજિક આર્થિક, બરાબર, સામાજિક આર્થિક અને જાતિ વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી હતી? ઓપ્શન નંબર એ 1911, 1921, 1932 અને 1901। સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી, 1932માં। ભારતમાં સૌપ્રથમ સામાજિક આર્થિક અને જાતિ વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી હતી? 1932માં કરવામાં આવી હતી। પ્રશ્ન નંબર 10, લાસ્ટ ક્વેશ્ચન છે આજના વિડીયોનો। આજના વિડીયોમાં અમે 10 જ ક્વેશ્ચન લીધા છે। ક્વેશ્ચન છે, મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થાન ક્યાં આવેલ છે? મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થાન ક્યાં આવેલ છે? હરિદ્વાર, નવી દિલ્હી, ગ્વાલિયર અને લુધિયાણા। તો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી, નવી દિલ્હી। બરાબર, તો 10 ક્વેશ્ચન મેં અહીંયા લીધા છે। વિડીયો થોડો અહીંયા શોર્ટમાં બરાબર પૂરો થઈ જાય છે। કંઈ સજેશન હોય તો જણાવી શકો છો। બાકી મળીને આ વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।